चलो गुड मॉर्निंग। जय श्री कृष्ण विद्यार्थी मित्रों, चैप्टर चार में अपने पहला लेक्चर में परमाणुओं जोड़ाई अणु सुकरवा बने एना माटे कोसेल अने लुईस ना अभिगमनी बात करी थी। कोसेल अने लुईस बे अष्टक रचना ने महत्व आप्युं, पण लुईस एम कीधुं तुं के संयोजकता कक्षाना इलेक्ट्रॉन छे એ સમઘનના 8 ખૂણા હોય એ ખૂણા ઉપર ગોઠવાયેલા છે। જો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી હોય તો મેળવે, વધારે હોય તો ગુમાવે, અથવા ભાગીદારી ગમે એ કરે, પણ અષ્ટક રચના પ્રાપ્ત, એને જ કહેવાય અષ્ટકનો નિયમ। તો અષ્ટકનો નિયમ શું છે તો કે કોસેલ અને લુઈઝે 1916 માં એવું કીધેલું, એવો સિદ્ધાંત વિકસાવ્યો કે તત્વના પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે અથવા ભાગીદારી કરે અને અષ્ટક રચના એટલે કે બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે એને કહેવાય અષ્ટકનો નિયમ। તો હવે આગળ વધીએ આપણે થોડું એમાં, બરાબર સમજજો। હવે આપણે વાત કરવી છે સહસંયોજક બંધ। તો આ લેંગ્યોર નામના વૈજ્ઞાનિક 1919માં જે લુઈસના સમઘનના 8 ખૂણે ઇલેક્ટ્રોન હોવાની જે ધારણા હતી એ ધારણા છે એને ફગાવી દીધી અને એણે પોતાની રીતે ભાગીદારીથી અષ્ટક પૂર્ણ થાય એ બાબતને મહત્વ આપ્યું। તો લેંગ્યુર એમ કીધું કે પરમાણુ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક, શું કહેવાય, સહસંયોજક બંધ કહે છે। શું કહેવાય, સહસંયોજક બંધ કહે છે। દાખલા તરીકે સમજો, ક્લોરિન પરમાણુ છે, ક્લોરિનનો નંબર 17 છે, એની ઇલેક્ટ્રોન રચના લખું તો નિયોન કમ્પ્લીટ 3s2 3p5 થાય, એટલે એની 12મી કક્ષા ત્રીજી છે, ત્રીજી કક્ષામાં 5 ને 2 7 ઇલેક્ટ્રોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે 7। તો એવા 2 ક્લોરિન હોય તો હું આ ક્લોરિનનું લુઈસ બિંદુ નિરૂપણ કરું તો આ 1 ક્લોરિન, એની 12મી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 7, આ 7 ઇલેક્ટ્રોન। બીજો ક્લોરિન લઈ લઉં, એની 12મી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 7। હવે આ આને એક આપી દઈએ તો આનું અષ્ટક પૂર્ણ થઈ જાય, પણ આને ઘટે, આને 6 થઈ જાય, આ આને આપે તો આને 8 થઈ જાય, પણ આને 6 થઈ જાય, કે એમ નહીં તો કે શું કરશું, તો કે 2 કે 1 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરો એટલે 2ના અષ્ટક પૂર્ણ થઈ જાય। તો 2 સમજોતા કરે, ભાગીદારી કરે, આ 1 ક્લોરિન, એના 2 2 4 2 6 અને 7મો ઇલેક્ટ્રોન આ બાજુ રાખશે, સામે બીજો ક્લોરિન પરમાણુ, એના 2 2 4 2 6 અને 7મો ઇલેક્ટ્રોન અહીંયા રહી। તો આમ જુઓ તો આ ક્લોરિનનું આ ભાગીદારીના ઇલેક્ટ્રોન છે એ 2ના ગણાય, આ ક્લોરિનના ગણાય ના નહીં, એટલે આના ગણો તો 2 2 4 2 6 અને 8, આનો વિચાર કરો તો 2 2 4 2 6 અને 8 2ના અષ્ટક પૂર્ણ થઈ ગયા અને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ ક્લોરિનને 8 ઇલેક્ટ્રોન, 2ના અષ્ટક પૂર્ણ થઈ ગયા, એટલે આમ લખાય Cl Cl, 2ના 1 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે 1 બંધ કરવો, શું કરવાનો 1 બંધ। આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય, એવું કોણે સમજાવ્યું, લેંગ્યુરે। લેંગ્યુરે થોડાક માહિતી અથવા નિયમો આપ્યા છે કે જ્યારે 2 કે વધુ પરમાણુ
એકબીજા સાથે ભાગીદારીથી જોડાય ત્યારે અમુક શરતોનું પાલન થાય છે. કઈ શરતો? તો કે પહેલું તો કે બંધ બનવામાં દરેક પરમાણુ છે એ ઇલેક્ટ્રોન રોકે છે. એટલે કે દરેક બંધ, અને એવું કીધું લુઈસે કે દરેક બંધ છે એટલે કે સહસંયોજક બંધ એ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી, શું થાય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પરિણમે છે એટલે કે બને છે. કેવી રીતના બંધ બને? તો કે બે પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. બીજું બીજો મુદ્દો એવો કીધો, દરેક સંયોજતા પરમાણુ છે એ બંધમાં પોતાનો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો આપે જ છે. એટલે દરેક સંયોજાતા એટલે જોડાતા સંયોજાતા પરમાણુ, દરેક સંયોજાતા પરમાણુ ભાગીદારીમાં પોતાનો ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે છે. કે બે પરમાણુ ઓછામાં ઓછા એક એક ઇલેક્ટ્રોન તો આપે છે, એક કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય એવું બને નહીં. એટલે કે બે પરમાણુના ઓછામાં ઓછા એક એક ઇલેક્ટ્રોન તો હોય. ત્રીજું આ ભાગીદારી, ભાગીદારીના પરિણામ સ્વરૂપે ભાગીદારી થવાને કારણે એના પરિણામ સ્વરૂપે દરેક પરમાણુને બાહ્ય કક્ષામાં, દરેક પરમાણુની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી બને છે. એટલે કે અષ્ટક રચના પૂર્ણ થાય છે. આને કહેવાય સહસંયોજક બંધની ધારણાઓ. ફરી કે ગમે ત્યારે સહસંયોજક બંધ બને ત્યારે શું થાય? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી. બીજું એ ભાગીદારીથી બનતા બંધમાં બે પરમાણુના ઓછામાં ઓછા એક એક ઇલેક્ટ્રોન તો હોય જ, વધારે હોય પણ ઓછા એના એક કરતાં ઓછો ન હોય. ત્રીજું એ ભાગીદારી થાય ત્યારે થાય શું? તો કે જે ભાગીદારી પરમાણુ વચ્ચે થાય એ પરમાણુની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય, એટલે કે અષ્ટક પૂર્ણ થઈ જાય. દાખલા તરીકે જો આ બે ક્લોરિન છે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એટલે આ ક્લોરિન છે એની ઇલેક્ટ્રોન રચનામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આર્ગોન જેવી રચના થઈ ગઈ. આ ક્લોરિનની રચના કોના જેવી થઈ ગઈ? આર્ગોન જેવી. કદાચ અષ્ટક ન પૂર્ણ થાય પણ હિલિયમ જેવી થઈ જાય, એટલે બે ઇલેક્ટ્રોન હોય તો એ પણ ચાલે. દાખલા તરીકે એચ ટુ ઓ છે, સમજો એચ ટુ ઓ, તેમાં ઓક્સિજન, આ એક હાઇડ્રોજન ને આ બીજું હોય. ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, કેટલા? 6. એને ઘટે કેટલા? તો કે 2 ઘટે. તો એક આ હાઇડ્રોજન હારે ભાગીદારી કરે, આની હારે કરે. હાઇડ્રોજન નો ઇલેક્ટ્રોન છે તો જો ઓક્સિજન ના ગણો તો એને 8, બધા ઇલેક્ટ્રોન એના 8 થઈ ગયા. હાઇડ્રોજન ને હિલિયમ જેમ બે બે ઇલેક્ટ્રોન થઈ ગયા. તો ઓક્સિજન ની ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થઈ ગઈ, હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી થઈ ગઈ. આવી રીતે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ હોય, CCl4, તો આ કાર્બન, કાર્બનની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એને 4 હારે ભાગીદારી કરવી પડે. જો એક એક હારે જ ભાગીદારી કરે તો એ 4 ક્લોરિન હારે ભાગીદારી કરે છે, સમજો. તો ક્લોરિનના 7 ઇલેક્ટ્રોન હોય, 2 2 4 2 6 અને 1 7, અહીંયા 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. તો બધી બાજુ જોવો તમે, આ ક્લોરિન અષ્ટક પૂર્ણ થઈ ગયું, આને અષ્ટક પૂર્ણ થઈ ગયું, આને અષ્ટક પૂર્ણ થઈ ગયું, આને અષ્ટક પૂર્ણ થઈ ગયું.
અને વચ્ચે વાળા કાર્બન છે એને ચાર આરે ભાગીદારી કરી એટલે એનો અષ્ટક પૂરો થઈ ગયો. તો આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અષ્ટક રચના પ્રાપ્ત થાય છે. જોઈ લો આટલું, પછી આગળ વધીએ. ચાલો હવે સમજો, જ્યારે બે પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એક એક ઇલેક્ટ્રોન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ભાગીદારી થાય ત્યારે એક સહસંયોજક બંધ બને, ત્યારે બનતા બંને શું કહેવાય? એક સહસંયોજક. દાખલા તરીકે હમણાં આપણે ક્લોરીનની વાત કરી હતી, હાઇડ્રોજન, બે હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો શું બને? એચ સિંગલ બોન્ડ એચ. બે ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, બાકી એની પાસે વધારાના ભલે પૈડા, તો બે ક્લોરીન વચ્ચે એક એક સિંગલ બોન્ડ બન્યો કહેવાય. જ્યારે બે પરમાણુ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે દ્વિબંધ રચાય છે, ત્યારે બનતા બંધને શું કહેવાય? દ્વિબંધ. દાખલા તરીકે સમજો, ઓ ટુ અણુ બને, પણ એમાં બે ઓક્સિજન છે, બે ઓક્સિજનની બહારની કક્ષામાં છ છ ઇલેક્ટ્રોન હોય. હવે એને અષ્ટક પૂર્ણ કરવા હોય તો બે ઘટે છે, તો જેટલા ઘટતા હોય એટલાની ભાગીદારી કરે, તો આને બે ઘટે છે તો અહીંયા ભાગીદારીમાં બે મૂકશે, બાકીના ચાર વધારાના પૈડા છે. આ બીજો ઓક્સિજન છે, એની પાસે આ ચાર છે, એ બે ભાગીદારી મૂકશે, તો બેના અષ્ટક ગુણ બે બે ચાર ને ચાર આઠ, આના ગણો તો બે બે ચાર ને ચાર આઠ, બેના અષ્ટક પૂર્ણ થઈ ગયા. તો અહીંયા બે ને બે બે ઇલેક્ટ્રોન મૂક્યા, કુલ ચાર આવ્યા, બે યુગમાં કહેવાય તો દ્વિબંધ બેનો કહેવાય. એવી રીતના સીઓ ટુ હોય, ચાલો કેવી રીતના બને, જો કાર્બન એની સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન, પણ સામે બે જ ઓક્સિજન છે, તો કાર્બન એના બે ઇલેક્ટ્રોન આ બાજુ ને બે આ બાજુ મૂકશે, સામે આ બે ઓક્સિજન, આ એક ઓક્સિજન આ બીજો ઓક્સિજન, એના બે અહીંયા મૂકશે, વધારાના અહીંયા મૂકશે, બે અહીંયા રાખશે, બે 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 ના છ છ ગોઠવાઈ ગયા. તો આનો અષ્ટક પૂર્ણ, આનો અષ્ટક પૂર્ણ, નાનો પૂર્ણ, તો શું બન્યું? સે દ્વિબંધ, ઓ દ્વિબંધ. તો બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે દ્વિબંધ રચાય. એવી રીતના ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે ત્રિબંધની રચના થાય છે. ત્રણ કરતા વધારે ભાગીદારી ન થાય, યાદ રાખજો, એક ની થાય, બે ની થાય, ત્રણ ની થાય ત્યારે ત્રિપલ બંધ રચે. દાખલા તરીકે N2 અણુ, નાઇટ્રોજન નો નંબર 7, એની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, આ નાઇટ્રોજન, આ બીજો આના 5 ઇલેક્ટ્રોન, તો એને ત્રણ ઘટે એટલે ત્રણ ત્રણ ની ભાગીદારી કરે તો આ નાઇટ્રોજન નું અષ્ટક પૂર્ણ થઈ ગયું, આ નાઇટ્રોજન નું અષ્ટક પૂર્ણ થઈ ગયું, તો શું બની ગયું? N ટ્રિપલ બોન્ડ N. બીજું ઉદાહરણ લઈ લો, ઇથાઇન C2H2, તો બે કાર્બન એક એક હાઇડ્રોજન બે બાજુ કાર્બન સાથે, આ કાર્બન પાસે ચાર ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજન પાસે એક છે, આની પાસે એક છે, તો આ કાર્બન એક અહીંયા રાખશે, આ કાર્બન એક અહીંયા રાખશે, વૈધા તંતન તંતન ઇલેક્ટ્રોન વચ્ચે મૂકી દેશે, તો હાઇડ્રોજન ને બે થઈ ગયા, હાઇડ્રોજન ને બે થઈ ગયા, કાર્બન ને કેટલા થયા? આ કાર્બન ને આઠ, આ કાર્બન ને આઠ, તો શું થયું? એચ, અહીંયા એક એક ઇલેક્ટ્રોન છે એટલે સિંગલ બોન્ડ, અહીંયા ત્રણ ત્રણ છે એટલે ટ્રિપલ બોન્ડ, ને એચ. તો આ રીતે ભાગીદારી થઈ અષ્ટક પૂર્ણ થાય છે, અને કહેવાય એક બંધ, દ્વિબંધ અને ત્રિપલ બંધ. બરોબર સમજો, પ્રેક્ટિસ કરશો એટલે
आ बंद रचना तमने आवड़ी जशे बराबर। चलो आटलू जोई लो। चलो हवे आपणे केटलाक अणुनी लुईस बिंदु निरूपण जे हमणा आपणे लख्युं हतुं एने कहेवाय लुईस बिंदु निरूपण। तो सादा अणुनी लुईस बिंदु रचना अथवा बिंदु निरूपण अथवा लुईस संज्ञा लखवी होय अणुनी, परमाणुनी नहीं अणुनी, तो एना माटे थोड़क वस्तु तमने खबर होवी जोईए। तो लुईस बिंदु निरूपण माटेना नियम बहु सीम्पल नियम छे के कोईपण अणुनी लुईस रचना लखवा माटे केटली केटली बाबतो जरूरी छे। तो पहेलुं तो के अणुमां रहेला दरेक परमाणुना संयोजकता इलेक्ट्रॉन गणवा। हूँ सीम्पल भाषा में समझाऊ छू कि अणुनी अंदर जेटला पर परमाणु हो दरेकना संयोजकता इलेक्ट्रॉन है ये आपणे गणवा पड़े। एटले आपणे दाखला तरीके ऑक्सिजन हो तो एना संयोजकता इलेक्ट्रॉन छ, हाइड्रोजन हो तो एनो एक, क्लोरिन हो तो सात, संयोजकता इलेक्ट्रॉन गणी लेवानुं। बीजू के ऋण आयन हो जो कोई ऋण आयन तो ऋण आयन में वीजभार जेटला ऋण वीजभार जेटला इलेक्ट्रॉन उमेरवा अने धन आयन में वीजभार जेटला इलेक्ट्रॉन बाद करवा। दाखला तरीके भाई एन एच फोर प्लस छे तो आपणे केटला टपका करवाना थाय तो के पहला इलेक्ट्रॉन गणो नाइट्रोजन ना संयोजकता इलेक्ट्रॉन पांच, हाइड्रोजन नो एक पण एवा केटला हाइड्रोजन छे चार तो कुल थया पांच ने चार नव इलेक्ट्रॉन थया। केटला इलेक्ट्रॉन थया नव इलेक्ट्रॉन પણ વીજભાર એક છે પ્લસ એટલે એમાં એક વીજભારનો ઉમેરો એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન 10% કરવા પડશે। એવી જ રીતે CO3 2 માઇનસ હોય તો આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન, 3 ઓક્સિજનના 3 ગુણ્યા 6 એટલે 18 થયા, 18 ને 4 22 થયા, ટોટલ ઇલેક્ટ્રોન કેટલા તો કે 18 વત્તા 4 22 થયા, પણ એમાંથી બે બાદ કરવા પડશે। શું કામ બાદ કરવાના? સોરી આ ધન આયનમાં બાદ કરવાના થાય, ભૂલાઈ ગયું, સોરી સોરી સોરી, માઇનસ વન, અહીંયા 8 ઇલેક્ટ્રોન થશે। આમાં ઋણ વીજભાર જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના તો 4 આના 6 તરીને 18 ને 4 22 વત્તા 2 તો કેટલા ઇલેક્ટ્રોન 24 ટપકા કરો। ટૂંકમાં ઋણ આયન જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના ને ધન આયન જેટલા ઇલેક્ટ્રોન ટોટલમાંથી એટલે કે ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી બાદ થઈ જશે, ઋણ આયન જેટલા ઉમેરી દેવાના, ધન આયન જેટલા બાદ કરવાના। ત્રીજું મહત્વનું કે અણુમાં અણુ અથવા આયન હોય ઓછી વિદ્યુત ઋણતા, ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વને મધ્યસ્થ પરમાણુ તરીકે લખો, એટલે એને વચ્ચે લખવાનો અને બાકીનાને એની આસપાસ જરૂરિયાત મુજબ લખવા। મેન હોય દાખલા તરીકે NF3 છે તેમાં નાઇટ્રોજન અને ફ્લોરિનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતાં ઓછી, તો વચ્ચે નાઇટ્રોજનને લખવાનો અને એની આસપાસ જરૂરિયાત મુજબ ફ્લોરિનને લખવો। તો પહેલું તો દરેક પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના, બીજું વીજભાર જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા અથવા બાદ કરવાના, ત્રીજું મુખ્ય હોય ને વચ્ચે લખવાનો ને આજુબાજુ ને બાકીના ને એની આજુબાજુ જરૂરિયાત મુજબ ગોઠવવા। ચાલો ત્યાર એવી જ રીતના દાખલા તરીકે CO3 માઇનસ 2 છે તો વચ્ચે કોને રાખશો? કાર્બન ને,
आसपास कोने गोठवशू ऑक्सीजन ने चलो यार बस भागीदारी में रहेला इलेक्ट्रॉन ने बंधकारक इलेक्ट्रॉन युग्म कहे छे जे बे परमाणु नी वच्चे भागीदारी में होय एने बंधकारक इलेक्ट्रॉन युग्म कहेवाय अने बाकीदारी वधाराना इलेक्ट्रॉन વધારાના એટલે કે ભાગીદારીમાં વપરાયેલા ન હોય તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે જે બે પરમાણુની વચ્ચે હોય ને બંધકારક અને બાકીના જે સાઈડમાં મૂક્યા હોય તે બંધમાં ભાગ ન લીધો હોય એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો બસ સિમ્પલ આટલા નિયમ છે આ કાંઈ ગોખવાના નથી આપણે હમણાં લુઈસ બિંદુ નિરૂપણ કરીશ કેટલાક અણુઓનું એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે બરાબર છે તો આટલું જોઈ લો ચાલો હવે કેટલાક અણુની આપણે લુઈસ સંજ્ઞા લખીએ હવે એચ ટુ જે બહુ સિમ્પલ બેના આપણે ઇલેક્ટ્રોન ગણી લીધો હોય આપણે ખબર હોય હાઇડ્રોજનમાં એક એક ઇલેક્ટ્રોન છે તો બેના એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રાખ્યા શું બની ગયો એચ સિંગલ બોન્ડ એચ ઓટોની લખવી હોય તો બે ઓક્સિજન બે ઓક્સિજનના છ છ ઇલેક્ટ્રોન છે પણ એમાં બબેની ભાગીદારી કરો તો જ અષ્ટક પૂર્ણ થાય તો આના બે બાકીનાના બે ને આમ બબે બબેની જોડકી બને એવું રાખો આ બે બે આ ઓક્સિજનને હું ચોકડી કરું છું ખરેખર હોય ટપકા તો તમને ખબર પડે એટલે ચોકડી કરી તો શું બની ગયું ઓ દ્વિબંધ ઓ અહીંયા વચ્ચે બબે હતા એટલે દ્વિબંધ કર્યો આ બે વૈધા આના ચાર તો આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પૂછે તો યુગ્મ એટલે જોડકું તો એક ને બે બંધકારક યુગ્મ બે અબંધકારક કેટલા તો કે એક યુગ્મ યુગ્મ એટલે બે ઇલેક્ટ્રોનની પેર તો એક બે ત્રણ ને ચાર આમાં દેખાય છે એક બે ત્રણ ને ચાર જોડકા છે બંધમાં ભાગ નથી લીધો એટલે એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હવે થોડુંક ડિફિકલ્ટ લઈએ ઓઝોન ઓઝોનમાં ત્રણ ઓક્સિજન હોય કેટલા ઓક્સિજન ત્રણ ઓક્સિજન મૂકી દીધા હવે આ ઓક્સિજનના ઇલેક્ટ્રોનથી ચાલુ કરું એક બે અષ્ટક પૂર્ણ કરવી હોય તો એને બેની ભાગીદારી કરવી પડે આના લખું એક બે આને બે રાખ્યા હતા બે રાખવા જ પડે આ બાજુ ધારો કે બે મૂકી દઉં આ બાજુ બે મૂકી દઉં હાલો જોજો ભૂલ કરું છું પહેલાં ધ્યાન રાખજો એમ આના ગોઠવી દઉં એક બે ત્રણ ચાર પાંચ ને છ તો આનું ગણો તો બે બે ચાર બે છ ને ભાગીદારીના બે એટલે આઠ આના અષ્ટક પૂર્ણ થઈ ગયું રેડી આનું જોવો તો બે બે ચાર બે છ ને બે આઠ એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું પણ આ ઓક્સિજન ગણો તો આ ચાર ને ચાર આઠ ને બે દસ એટલે વધી ગયા આ બે ના અષ્ટક પૂર્ણ થયા અને દસ થયા એ ન ચાલે તો આને આમ નામ રાખ હવે ધ્યાન આપજો શું કરવાનું અહીંથી એક એક યુગમાં બંધ કરી દેવાનું અહીંયા કેટલા હતા એક બે ત્રણ ને ચાર હતા ધ્યાન આપો શું કરવાનું આ યુગમાં છે ને આખે આખું આને આપી દીધું એટલે અહીંયા એક યુગમાં હતું આ બીજું આને આપી દીધું તો આના થઈ ગયું અષ્ટક પૂર્ણ અહીંથી સમજો આનું બે બે ચાર બે છ પણ ભાગીદારીમાં તો એનો એક બે રોક્યા હતા ને બે પાછા આવી ગયા એટલે આ બે ઇલેક્ટ્રોન આ એકલાના છે આના એકાઈ નથી ખરેખર રોક્યા હતા પણ પાછા આવી ગયા એટલે આના ઉપર વીજભાર કયો માઇનસ આના થઈ ગયા આઠ ચાર બે ને બે ચાર ને બે છ ને બે આઠ આને અષ્ટક થઈ ગયું જો પણ આના એક ઇલેક્ટ્રોન ગયો આ બાજુ વધારાનો એટલે અહીંયા પ્લસ આને અષ્ટક થઈ ગયું પણ આના ઉપર વીજભાર કયો આવ્યો માઇનસ તો ઓઝોનમાં આમ લખાશે ઓ આ બાજુ દ્વિબંધ અહીંયા બે યુગ્મ અહીંયા એક યુગ્મ પણ પ્લસ અહીંયા એક બંધ અને યુગ્મ કેટલા ત્રણ આના ઉપર માઇનસ અહીંયા પ્લસ અષ્ટક પૂર્ણ કરવા સમજો બરોબર હવે આપણે લખવું છે સીઓ થ્રી
टू माइनस आगे आ एक कार्बन वच्चे राखी दीदो आ एक ऑक्सीजन आ बीजो और आ त्रीजो અને વીજ ભાર માઇનસ બે છે એટલે વધારાના બે કાર્બન પાસે હોય કેટલા ઇલેક્ટ્રોન સંયોજકતા તો કે કાર્બન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન ચાર જ હોય તો મૂકો એક આ બાજુ રાખો કાર્બનનો એક આ બાજુ રાખો બે અહીંયા રાખો ગમે અહીંયા રાખી દેવા અને બે રાખ્યા એટલે આ ઓક્સિજનનો એક બે ત્રણ ચાર પાંચ સોરી ચાર થઈ ગયા પાંચ ને છ આનું અષ્ટક પૂર્ણ કરી દીધું જો ચાર આ ચાર ને બે છ ને બે આઠ થઈ ગયું હવે આને એક રાખો તો આ ઓક્સિજન એક જ આપે તેને વધ્યા કેટલા એક બે ત્રણ ચાર આ પાંચ ને આ છઠ એમ આને જુઓ તો આ એક જ રાખશે આને એક રાખો તો આ એક જ રાખ અહીંયા વધ્યા કેટલા પાંચ તો જુઓ તમે આ કાર્બનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું ઓક્સિજન કાર્બનનું ચાર ને બે છ ને બે આઠ કાર્બનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું પણ આ ઓક્સિજન કેટલા થયા બે બે ચાર બે છ ને એક સાત પણ આ માઇનસનો એક અહીંયા રાખી દો એટલે એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું માઇનસનો બીજો એક અહીંયા રાખી દો એટલે એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું તો આખા ઉપર વીજભાર કેટલો આવ્યો માઇનસ ટુ એ એક ઉપર નો લખાય શું કહેવાય આખા ઉપર તો CO2 નું બંધારણ આમ જો C દ્વિબંધ O સિંગલ બંધ O સિંગલ બંધ O અહીંયા સિંગલ બંધ છે અહીંયા યુગમાં કેટલા થયા જો એક બે ને ત્રણ યુગમાં અહીંયા એક બે ને ત્રણ યુગમાં અહીંયા બે યુગમાં અને આખા ઉપર વીજભાર માઇનસ બે આ રીતે ગોઠવવાના આનો કોઈ સો ટકા સંપૂર્ણ નિયમ ન હોય આપણી રીતે ગોઠવતું જવાનું બરાબર ચલો ત્યાર પછી એચ એન ઓ થ્રી નું લોઈસ બિંદુ નિરૂપણ કરું છું HNO3 ધ્યાન આપજો મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન એની હારે ત્રણ ઓક્સિજન અને H છે ને કોઈ દી નાઇટ્રોજન હાર ન હોય ઓક્સિજન હારે જ હોય આ H પેલા આમ ચાર મૂકી દીધા બધા તત્વ હવે હાઇડ્રોજન થી ચાલુ કરો હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય તો ઓક્સિજન એક મૂકો ઓક્સિજન ના વધ્યા કેટલા પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ મૂકો આ ઓક્સિજન એક બે ત્રણ ચાર પાંચ ને છ એને છ મૂકી દીધા નાઇટ્રોજન ના પાંચ હોય બે ને ત્રણ ચાર ને પાંચ થઈ ગયા નાઇટ્રોજન ના પાંચ થઈ ગયા અષ્ટક પૂર્ણ કરવા માટે અહીંયા નાઇટ્રોજન એક રાખો જો આ એક ઓક્સિજન નો તો આ એક નાઇટ્રોજન અહીંયા બે નાઇટ્રોજન ના બે ઓક્સિજન અહીંયા બે નાઇટ્રોજન ના તો આ બે ઓક્સિજન ના અહીંયા બે ચાર હવે જોતા જવાનું આ ઓક્સિજન ના બે બે ચાર ને ચાર આઠ અષ્ટક પૂર્ણ થઈ ગયું રેડી કહેવાય આ હાઇડ્રોજન ને હિલિયમ જેવી રચના થઈ ગઈ આ ઓક્સિજન ને બે બે ચાર બે છ બે આઠ થઈ ગયું પણ નાઇટ્રોજન ને કેટલા થયા ચાર ને ચાર આઠ ને બે દસ થયા ઓહો ના ચાલો કેટલા થઈ ગયા દસ દસ થઈ જાય તો એક યુગમાં બંધ કરી દેવાનું અને આપી દીધું આ યુગમાં એટલે ઓક્સિજન ઉપર શું આવી ગયું માઇનસ તો નાઇટ્રોજન ઉપર પ્લસ હવે ગણી લ્યો ચાર ને બે છ ને બે આઠ તો નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું આ ઓક્સિજન નહીં થઈ ગયું બધાના અષ્ટક પૂર્ણ થઈ ગયા પણ આના ઉપર માઇનસ આવ્યું આના ઉપર પ્લસ પાછી લોઈસ બિંદુ નિરૂપણ હજી એક લઈ લઉં છું કાર્બન મોનોક્સાઇડ CO ચાલો કાર્બન મોનોક્સાઇડ નું લુઈસ બિંદુ નિરૂપણ કરવાનું કાર્બન ના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 ઓક્સિજન ના 6 હવે મેળ કરવાનો છે અષ્ટક પૂર્ણ થઈ જવા જોઈએ તો સમજો આ કાર્બન આ ઓક્સિજન કાર્બન એના રાખશે 2 ઓક્સિજન એના રાખે 2 એની પાસે 1 2 ત્રણ ને ચાર વધ્યા કાર્બન પાસે બે વધ્યા ઓક્સિજન ને અષ્ટક થઈ ગયું પણ કાર્બન ને ન થયું જોયું તો ત્રણ ત્રણ રાખો અહીંયા ત્રણ રાખે અહીંયા ત્રણ રાખે તો આની પાસે એકલો વધ્યો આની પાસે એકલો વધ્યો એકલો સારો નહીં ભાઈ બરોબર તો હવે શું કરશું તો આના
6 ને 1 7 થયું, આના 6 ને 2 8 ને 1 9 થઈ ગયા. ઓક્સિજન ને વધી ગયો ને કાર્બન ને ઘટી ગયો, એટલે આમાંથી આ એક ઇલેક્ટ્રોન અહીંયા આપી દો, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા આપી દો. તો ખરેખર ઓક્સિજન નો એક ઓછો થયો, કાર્બન બાજુ આવ્યો એટલે ઓક્સિજન ઉપર પ્લસ આવે, પણ આપણે પ્લસ માઇનસ નો દર્શાવતા આવે, પણ આના ઉપર શું આવશે? માઇનસ, આના ઉપર પ્લસ, પણ અષ્ટક થઈ ગયું. પણ એમાં આ બે ઇલેક્ટ્રોન, બે કોના છે? આ બે ઇલેક્ટ્રોન ઓક્સિજનના છે. તો જોઈ લો અષ્ટક પૂર્ણ થઈ ગયું, એટલે લખાય આમ સી ટ્રિપલ બોન્ડ ઓ, અહીંયા બે વધ્યા, અહીંયા બે વધ્યા, આ રીતે અષ્ટક રચના લખાય. જોઈ લો બરોબર, આને કહેવાય લોઈસ બિંદુ નિરૂપણ.